नमस्ते बाळको, केम छो? मजा में ने? चालो अत्यारे आपणे शुं चाली रह्युं छे तो के अंग्रेजी विषय। अंग्रेजी विषय नी अंदर आपणे अत्यार सुधी आर अल्फाबेट अने बेबी जार तमने आजे दिवसे लेसन में आप्या हता ने, आई अने जे, तो आपणे शुं बोल्या हता ए तो के आई फोर इनफोन, आई फोर आयन ने आई फोर इग्लू। અને પછી જેમાં જે ફોર જગ, જે ફોર જાર અને જે ફોર જી। હવે આજે આપણે કયો અલ્ફાબેટ આવશે તો કે પેજ નંબર 76 યુનિટ 40 અલ્ફાબેટ આવશે કે। તો આપણે કે છે તો કે આપણે અગાઉ આપણે રેખાંકિત તબક્કાઓ જોડી અને આપણે શીખી ગયા છે એ રીતે આપણે કે લખવાનું છે। તો કે કઈ રીતે લખશો જો અહીંયા સાઈડમાં બતાવું છું। ઉભી લીટી કરવાની અને બે ત્રાસી લીટી કરીએ એટલે જોઈન્ટ થઈ જાય એટલે બની જાય કે। હવે આપણે પહેલા એનો મહાવરો શું આવશે તો કે કે ફોર કાઈટ, કાઈટ એટલે પતંગ। તમે આકાશમાં ઉડાડવાની મજા આવે છે ને। કે ફોર કિંગ, કિંગ એટલે રાજા ને કે ફોર કી, કી એટલે ચાવી। તમારે ઘરે તાળું છે ને, ત્રણેય ચિત્રો આપણે જોવાના છે અને એને ત્યાર કરવાના છે। કે ફોર કાઈટ, કે ફોર કિંગ, કે ફોર કી। હવે એની સામેની બાજુ જુઓ તો કે આવશે એલ। એકદમ સરળ આપણે લખતા આવી જાય એવો આલ્ફાબેટ। તો કે પહેલા ઊભી લીટી કરવાની, પછી આડી લીટી કરવાની, જોઈએ આપણે આઈ જે કે એલ। હવે આપણે કેનો મહાવરો કરવાનો છે તો કે કે। ચલો પેલું ચિત્ર કોનું છે? ઓ લાયન, સિંહ કોનું છે? બીજું છે લો, ચાવી તાળું અને લોટા એટલે કે કમળ। એટલે હવે આપણે એને બોલતા જશું એલ ફોર લાયન, લાયન એટલે સિંહ, એલ ફોર લો, લો એટલે તાળું, એલ ફોર લોટસ, લોટસ એટલે કમળ। હવે પેલા એલ અને કે ઉતા જવાના અને પછી એને નીચે લખવાના છે। હવે એના પછી જો પેજ નંબર 78 અહીંયા શું આપ્યું છે તો કે સરખા ચિત્રો જોઈને જોડવાના છે। તો હવે આવડી ગયું ને, સામે સામે સરખું ચિત્ર હોય એકલું ચાર કી અને લો એને સામે જોડી દેવાના એવી રીતે બાજુમાં છે। હવે નીચે જુઓ એવું જ છે જોડવાનું, સરખા આલ્ફાબેટ જુઓ, જો અહીંયા લખા છે આઈ જે કે એ। તો પેલા આપણે આઈ જોડવાનો, ચાલો જે આઈ ક્યાં છે તો કે નીચે રાખે છે એટલે ઉપરથી લીટી કરીને નીચે જોડવાનું છે। હવે આવશે જે, જે ક્યાં છે તો કે ઉપર છે એને જોડી દો કે અને એ। એવી જ રીતે બાજુમાં પણ છે કે એ આઈ છે એના જેવો શબ્દ ગોતી અને સામે આપણે જોડી દેવાનું છે। હવે આ બાજુ પણ એવું છે, આ બાજુ હવે શું છે આપણે મહાવરો કર્યો ને કે આઈ ફોર ઈ, જે ફોર છ, કે ફોર કાય, એલ ફોર લાયન। હવે આપણે ચિત્રની સામે આલ્ફાબેટ જોડવાના છે, બે બાજુએ છે ચિત્ર તો તમને ત્યાર થઈ ગયા છે એટલે હવે તમારે આલ્ફાબેટ જોડવાના છે। હવે નીચે જુઓ શું છે તો કે ચોરસ ખાનામાં અંગ્રેજી મૂળાક્ષર આપ્યા છે તેની સામે એવો જ મૂળાક્ષર ગોતવાનો છે અને એની ઉપર રાઉન્ડ કરવાનો છે। હવે ખાનામાં શું આપ્યું છે પેલા આઈ આપ્યું છે, શું આપ્યું છે આઈ। ચાલો હવે સામેની લીટીમાં તમે જુઓ જે આઈ ક્યાં છે, અહીંયા જુઓ એની ઉપર રાઉન્ડ કરી દેવાનું। બીજું છે જે, સામેની બાજુ જે છે તો છેલ્લે આપેલું છે એની ઉપર રાઉન્ડ કરો। કે છે તો ક્યાં કે છે, ગોતું જી આની અંદર તમારે શોધવાનું છે ઓ હવે ઓ કે ગોતું જી, વેરી ગુડ, અહીંયા લ્યો કે અને એલ તો કે અહીંયા એલ ઉપર રાઉન્ડ। હવે નીચે પણ એવું છે કે જે આલ્ફાબેટ આપ્યો છે ઉપર લાલ કલરનો એ ગોતી અને ઉપર રાઉન્ડ કરવાનો છે। ચાલો પેજ ફેરવો હવે, અને પેલા આપણે કહ્યું હતું ને કે ચિત્ર જુઓ યુનિટ આવશે 47, ચિત્ર જોવાનું છે અને
तो इंक नो शू आवशे आई, जग जग नो शू आवशे जे, काई काई तो शू आवे तो के फॉर काई, एल फॉर लायन। इन ऊपर एल ऊपर रंग करवानो अने आ तो तमने आवडे छे ने, सुंदर मजाना कलर पूरवाना छे मंथ गवता। અને છેલ્લું તો બહુ મસ્ત યુનિટ છે બો, એ બી સી ડી ને એ થી એલ સુધી પેલા જોડવાનો, પછી માં સરસ કલર પૂરવાના જો ફીસ માછલી આવી છે। હવે એ ક્યાંથી શરૂ થાય છે, હમણાં માછલીના મોમાંથી, તો પછી એ બી સી ડી ઈ એ જી એચ આઈ જે કે એલ, એ ટપકા ટપકા પેલા પેન્સિલ દ્વારા જોડી દેવાના અને પછી એમાં ફીસ ને સુંદર મજાનો કલર પૂરજો। હવે આયા બાજુ આવ્યું છે કેનું ચિત્ર છે, રીંગણાનું છે ને, ચાલો એને આપણે ક્યાંથી શરૂઆત કરવાની છે, એ થી આ એ બી સી ડી ઈ એ જી એચ આઈ જે કે એલ બની ગયો આપણું। હવે એનો છે કલર હોય ને એ કલર પૂછો, પછી એક છે કાય એને પણ એ બી સી ડી થી એ થી એલ છોડવાનું। હવે નીચે આવ્યું છે એપલ, એ ફોર એપલ, હવે આપણે એપલ ને પણ જોઈએ, એ બી સી ડી ઈ એ જી એચ આઈ જે કે એલ બની ગયું ને। હવે એમાં લાલ કલર પૂરજો, ખબર છે ને એપલ કેવા કલરનું હોય, અને હવે છેલ્લે છે તમને રમતમાં મજા આવતું એવું બેટ। હવે બેટ ની અંદર પણ તમે ઉપરથી જોવો એ ક્રમમાં જ ગોઠવેલા છે, એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ, બોલતું જવાનું અને ટપકા જોડતા જવાના, જેથી આપણે અત્યાર સુધીના જેટલા આપણે આલ્ફાબેટ શીખા છે અંગ્રેજીના મૂળાક્ષરો એની તમને તૈયારી થઈ જાય। તો ચાલો અત્યાર સુધી આપણે કેટલા આલ્ફાબેટ શીખા, કે 12, ચાલો એકવાર બોલાવું છું તમે પણ તૈયારી કરી લેજો। A for apple, B for ball, C for cake, D for dog, E for elephant, F for cat, I for ink, J for jug, K for kite, L for lion। તો આ રીતે આપણે અત્યાર સુધીના જેટલા આલ્ફાબેટ શીખ્યા છે એને આપણે તૈયારી કરી અને મહાવરો કરી લેવાનો છે। હવે આજે આપણે સમરસ પોથી એક ભાગ અહીંયા પૂર્ણ થયો, હવે આપણે પાછો અંગ્રેજીમાં બીજા ભાગમાં આપણે